ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? એકદમ મજામાં ને? બાળ મિત્રો, મને એવું લાગે છે કે તમે બધા આજે ભણીને બોર થઈ ગયા છો ને? તો ચાલો આજે હું તમારી વચ્ચે તમારો જ મનગમતો વિષય ચિત્રકામ લઈને આવી છું. બાળ મિત્રો, આજે આપણે કેલિગ્રાફી દ્વારા પિક્ચર બનાવવાના છે. મને ખબર છે તમને બધાને ડ્રોઈંગ કરવું ખૂબ ગમે છે, ગમે છે ને? તો બસ આજે આપણે એકદમ મસ્તી કરવાના છે ને, મસ્ત મજાનું ડ્રોઈંગ શીખવાના છે, એ પણ એકદમ જ ઇઝી રેખા, એકદમ જ ઇઝી રીતે. બાળ મિત્રો, તમે લોકો આગળ કેલિગ્રાફી શીખી ગયા છો. કેલિગ્રાફી કરતાં તો તમને બધાને આવડે છે ને, યાદ છે ને? સૌથી પહેલા આપણે શું શીખ્યા હતા ડ્રોઈંગના વિડીયોમાં, યાદ કરો? કેલિગ્રાફી કરતા શીખ્યા હતા ને? તો આજે આપણે કેલિગ્રાફીની મદદથી મંદિર અને ઘર બનાવવાના છીએ. હા બાળ મિત્રો, કેલિગ્રાફીની મદદથી આપણે આજે મંદિરને ઘર બનાવવાના છે. બાળ મિત્રો, આ કેલિગ્રાફીનો પણ એક સરસ એવો બેનિફિટ છે, હા સારો એવો ફાયદો છે. કંઈ પણ વસ્તુ આપણે કંઈક ને કંઈક વસ્તુ શીખવાડતી જ હોય છે, અને એનો ઉપયોગ જો આપણે સારી રીતે કરીએ તો આપણે કંઈ સરસ મજાનું અચીવ કરી શકીએ છીએ. તમને થતું હશે, ટીચર આ શું કહો છો? આ કેલિગ્રાફીનો ફાયદો શું છે તમને ખબર છે? તમારા બધાના અક્ષર સારા આવે છે? ઓ, તમારા નથી આવતા? તો તમારે આ કેલિગ્રાફી કરવાથી તમારી એકાગ્રતા વધે છે અને તમારા અક્ષર પણ મરોડદાર આવે છે. તો આપણે હંમેશા આવી કેલિગ્રાફી કરતા રહેવું જોઈએ. તો એનાથી આપણે શું ફાયદો થયો? અક્ષરમાં સુધારો થયો ને? તો એ જ રીતે આજે આપણે કેલિગ્રાફી દ્વારા મસ્ત મજાનું પિક્ચર શીખવાના છે. એ પિક્ચરને શું કહેવાય છે, એ આકારોને શું કહેવાય છે તે જાણવું છે. જો તમારી સ્ક્રીન પર દેખાય છે, હા બાળ મિત્રો, શું કહેવાય છે એને? રેખાંકન આકારો. રેખાંકન આકાર આપણે શીખવાના છે. હવે આને કેલિગ્રાફીની મદદથી શીખવાના છે. તો ચાલો આપણે શીખી લઈએ. એકદમ મજા, મસ્ત મસ્ત મજા આવશે એવું કરવાનું છે. પણ એના માટે તમને શું જોઈશે? સરસ મજાની સરસ પેન્સિલ તમે શેપનર કરી દો. પેન્સિલને એકદમ ચીંદી ચીંદી બનાવી દો. અને રબરનો ઉપયોગ નથી કરવાનો, અને એકદમ ધ્યાનથી કરશો તો રબરનો યુઝ કરવો જ નહીં પડે. ઓકે, તો રેડી છો બધા પેન્સિલ અને તમારી નોટબુક લઈને? બાળ મિત્રો, તમારી ચોપડીની અંદર આ રેખાંકન ચિત્ર આપ્યું છે. રેખાંકન આકાર આપણે એના દ્વારા આપણે આજે કેલિગ્રાફી કરવાના છીએ. એની અંદર આપણે ઘર અને મંદિર દોરવાના છીએ. તો બાળ મિત્રો, આ એકદમ ધ્યાનથી કરવાનું છે, એકદમ સરળ છે. પણ તમારી પેન્સિલનો ઉપયોગ કરો ત્યારે તમારે એકદમ જ તમારો હાથ ઢીલો રાખવાનો છે. એકદમ ભાર દઈને કરવાનું નથી, એકદમ જ ભાર વગર કરવાનું છે. પેન્સિલ પર ભાર આપવાનો નથી. અને આ કામનો મહાવરો તમે કરશો, આ તમે રેખાંકન ચિત્ર બનાવશો તો તમને મરોડદાર અક્ષર આવશે. હા પણ બાળ મિત્રો, એકવાર કરવાથી થાય નહીં. તો હંમેશા આપણે કેલિગ્રાફીનો શું કરવો જોઈએ? હા, કેલિગ્રાફી હંમેશા કરતા રહેવો જોઈએ. તો એનાથી આપણા અક્ષર પણ એકદમ મરોડદાર આવે. હને તો તમે બધા કરશો ને? તો મારી સાથે પણ તમારે બધાએ ઘર દોરવાનું છે. પણ પહેલાં હું દોરીશ, પછી જ તમારે દોરવાનું છે. સમજ પડી? તમારે પેન્સિલનો ઉપયોગ કરવાનો છે અને ઘર દોરવાનું છે. પણ પહેલાં કોણ કરશે? ટીચર. ને પછી તમારે બધાએ કરવાનું છે. ઓકે, તો ધ્યાનથી હું કરવા જઈ રહી છું, તમે બધા પણ નિહાળજો. અને પછી તમારી ચોપડીની અંદર ઘર અને મંદિર કરજો. સમજ પડી ગઈ ને બાળકો? તો હું ધ્યાનથી કરું છું અને તમારે ધ્યાનથી જોવાનું છે. તો ચલો કરીએ. તો ચલો બાળ મિત્રો, આપણે કરીએ. હું આ ઘરના જે ડોટ કર્યા છે ત્યાં હું ધ્યાનથી મારી પેન્સિલ ફેરવી રહી છું. પહેલાં હું આ બધી બોર્ડર પર પેન્સિલ ફેરવીશ.
પેન્સિલ ઉચકવાની નથી અને છેક સુધી તમારે પેન્સિલ લઈ જવાની છે અને તમારે તમારા હાથ પર કંટ્રોલ રાખવાનો છે. જો હું અંદરની આ બધી રેખા છે એની અંદર પણ આ બધા ડોટ્સ પૂરા કરી રહી છું. વારે વારે તમારો હાથ ઉચકવાનો નથી. ઉતાવળ કરવી નહીં અને ધ્યાનથી કરવું. બાળ મિત્રો, આગળ પણ મેં તમને કહ્યું હતું ને કે ચિત્રકામમાં હંમેશા ચિત્ર ઝાંખો જ દોરવું. હવે હું આ શું બનાવી રહી છું? બારી. અરે વાહ બાળ મિત્રો, ખૂબ મજા આવે છે ને. જો બાળ મિત્રો, હું ધ્યાનથી આ બધા બિંદુઓ જોડી રહી છું. આ બધા ટીપકા શું કર્યા મેં? એકદમ સરસ રીતે જોડ્યા અને આપણું ચિત્ર થઈ ગયું રેડી. આપણે કયું ચિત્ર કર્યું? રેખાંકન. બાળ મિત્રો, અહીંયા શું લખ્યું છે? આકાર. તો આ આકાર કેવી રીતે બન્યો? જો હું બતાવું, આ બન્યું ત્રિકોણ, આ બન્યું મોટું લંબચોરસ, આ પણ લંબચોરસ અને આ પણ ચોરસ. ને આ જો બાળ મિત્રો, લંબચોરસ બન્યું ને આ આકારો દ્વારા આપણું થઈ ગયું રેખાંકન ચિત્ર. અને શું કર્યું આપણે એની અંદર? કેલિગ્રાફી. તો તમને મજા આવી ને બાળ મિત્રો ઘર બનાવવાની? હા, તો હવે તમારે પણ આ જ રીતે ઘર બનાવવાનું છે, બરાબર છે? ધ્યાનથી. અને તમારું લેસન છે કે મંદિર બનાવવાનું છે. હા, તમારે મંદિર પણ બનાવવાનું છે. આ મંદિર ટીચરે જેવી રીતે કર્યું એવી જ રીતે આ બધા જ ડોટ્સ તમારે જોડીને મંદિર પણ રેડી કરવાનું છે. ને પણ એ કેવી રીતે કરશો? હા, એકદમ ધ્યાનથી. હને ભૂલતા નહીં, એકદમ ધ્યાનથી અને સરસ મજાનું આ બંને પિક્ચર રેડી કરજો. જ્યારે આપણે પાછા મળીશું ત્યારે હું આ તમારું ચિત્ર જોઈશ. ઓકે ને બાળ મિત્રો? તો ધ્યાનથી કરજો. હને તો પાછા હું નવા ચિત્રો લઈને તમારી વચ્ચે આવીશ. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.